નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ તો શરૂ કરીએ સમાચારોની સમીક્ષા રાજકોટ આવી રાજ્ય છે એસીબી એન્ટી કરપ્શન બ્યુરોએ જે રાજકોટનો ભ્રષ્ટાચાર કિંગ એટલે કે મનસુખ સાગઠિયા એની ઓફિસમાં રેડ પાડી તો એમાંથી બાવીસ કિલો સોનું ચાંદી ઘરેણા અને ત્રણ પોઈન્ટ પાંચ જીરો પાંચ કરોડ રોકડા રૂપિયા મળ્યા છે કરોડો રૂપિયાનો સામાન બંજુક સાગઠિયાને ત્યાંથી મળ્યો છે ફિંગરપ્રિન્ટ ફિંગરપ્રિન્ટવાળી એની ઓફિસ હતી અને ત્યાંથી આટલો સામાન મળ્યો છે આ સામાન આટલો મળ્યો છે એના સિવાય એની જોડે જેટલા બંગલાઓ છે પેટ્રોલ પંપ છે કેટલીય સંપત્તિ છે આ બધી સંપત્તિનો આંકડો મારી તો કંઈક અઠ્યાવીસ કરોડ રૂપિયા જેવું થાય છે ને આ તો હજુ એ છે કે જે મળ્યું છે હજુ તો આ ભયની કુંડળી તો હજુ ખોલવાની બાકી છે આ તો સપાટી છે ખાલી હજુ તો આનું કેટલું નીકળશે બહાર એ તો જોવા જેવો પ્રશ્ન છે માટે હવે આ જે સાગઠિયા મળ્યો છે તો આવા એક સાગઠિયા થોડા છે રાજકોટ છે રાજકોટનો સાગઠિયા છે તો સુરતમાં બીજો સાગઠિયા હશે ભરૂચમાં બીજો સાગઠિયા હશે અમદાવાદમાં કેટલાય સાગઠિયાઓ સાગઠિયાઓ છે અને આ લોકોનો ભ્રષ્ટાચાર એટલો વ્યાપી ગયો છે એટલો વ્યાપી ગયો છે કે જેની કોઈ સીમા નથી એનું કારણ એક આપણે પણ છીએ જનતા તરીકે આપણી ભૂલ એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ લેવલ ઉપર ભ્રષ્ટાચાર કરતો દેખાય ને તો આપણે ઘણીવાર આંખ આડા કાન કરી દઈએ છીએ ઘણીવાર જનતા દયાળુ બને છે જનતા દયાળુ એમ બને બીજાના પેટ ઉપર પાટો કોણ મારે તમે થોડોક અવાજ ઉઠાવો ને તમારું કામ કરી આપે એટલે તમારી વાત પતી છે ઘણીવાર જનતા પણ બિચારી બને છે કારણ કે સામે જે અધિકારી હોય છે એની સામે કોણ પડે આ દસ હજાર પંદર હજારનો પગાર કરતો માણસ જે નોકરી કરતો માણસ જે હોય એ કયા લેવલ કઈ રીતે જે છે આવા બધા મોટા માથાઓ સામે લડે અને ભારતનું ન્યાયતંત્ર તમને બધાને ખબર છે પંદર દિવસમાં જામીન મળી જશે ને સોળમાં દિવસે આવીને ફરિયાદ કરનારા અને માણસ ને આ થઈ રહ્યું છે એટલા માટે તો આ તકલીફ છે એટલા માટે આવા ભ્રષ્ટાચારીઓ ફાટી નીકળ્યા છે અને આ ભ્રષ્ટાચાર કેટલી હદે હતો છે બાંકાડેરના ધારાસભ્ય જીતુ સોમાણી જીતુ સોમાણીએ કહ્યું છે કે જે પૈસાવાળા લોકો લોકો છે ટેબલ ઉપર વજન મૂકીને પોતાનું કામ ઘટાવે છે વજો ધારાસભ્ય પોતે આવું કહેતા હોય અને આ શબ્દો આપણે રાજકોટના જે સાંસદ છે રામ મોકરિયા એમની જોડેથી સાંભળ્યા છે એમણે તો ચોખ્ખું કહ્યું છે કે આ કોઈ કે જે હતું ફાયર ઓફિસ એમણે તો સિત્તેર હજાર એમની જોડેથી લીધા હતા હવે કેટલાય સાંસદો છે કેટલાય ધારાસભ્યો છે બધાને ખબર છે ભ્રષ્ટાચાર થાય છે પણ કેમ કોઈ બોલતું નથી કેમ બધા ચૂપ છે કારણ કે આપણે ત્યાં ન્યાયતંત્ર થોડુંક વીક છે આપણે ત્યાં સિસ્ટમ આખી પોલી છે 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 સિસ્ટમ અંદર નથી દેખાય બસ વાંસ દેખાય છે અંદર કઈ નથી દેટ ઇઝ અ રિયાલિટી હવે વાત કરીએ અલ્હાબાદ હાઈકોર્ટના એક નિર્ણયની અલ્હાબાદ હાઈકોર્ટની અંદર એક નિવેદન આપવામાં આવ્યું છે હાઈકોર્ટે તારણ આપ્યું છે કે ધર્માંતરણ જો નહીં અટકે તો દેશમાં બહુમતી લઘુમતી બની જશે આ જે છે તારણ અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યું છે ચેતવણી આપી છે અલ્હાબાદ હાઈકોર્ટે બહુ જ સુંદર વાત કરી છે હાઈકોર્ટનું કહેવું છે કે બંધારણે સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરવાની તો વાત કરી છે બંધારણ કહ્યું છે કે હા તમે સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરી શકો છો પરંતુ આજે ધર્માંતરણ કરાવવા માટે થઈને જે મેળાવડાઓ થાય છે એ ખોટા છે અને રોકવા પડશે જો આવું નહીં થાય તો જે બહુમતી છે લઘુમતી થઈ જશે અને જે આ ધર્મો વચ્ચેની લડાઈઓને બધું એનાથી વધવાનું જ છે આપણા દેશની અંદર પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની છૂટ છે આપણા દેશની અંદર કોઈ પણ વ્યક્તિને જો ધર્મ બદલાવો હોય આજે મારે મહેશમાંથી મેથ્યુઝ થવું તો હું થઈ શકું છું બંધારણ મને અધિકાર આપે છે પણ બંધારણ મને એવો અધિકાર નથી આપતો કે હું કોઈ હિન્દુને મુસ્લિમ મુસ્લિમને હિન્દુ કે બીજા કોઈ પણ ધર્મમાં ક્યાંય હું કન્વર્ટ કરાવી શકું હા હું મારે હિન્દુ ધર્મનો પ્રચાર કરી શકું છું મને હિન્દુ ધર્મનો પ્રચાર કરવાની ખુલ્લી છૂટ છે પરંતુ હું કોઈને એવું ન કહી શકું કે તમે હિન્દુ થઈ જાઓ કે તમે મુસ્લિમ થઈ જાઓ કે તમે ખ્રિસ્તી થઈ જાઓ કે તમે શીખ થઈ જાઓ કે તમે બૌદ્ધ જૈન થઈ જાઓ આ અધિકાર આપણને કોઈ નથી આવ્યો કારણ કે જો આજ ચાલુ થઈ ગયું તો પછી ગળાકા ભેશ ચાલુ થઈ જશે જેમ ખ્રિસ્તીઓ જે છે એમણે અલગ અલગ મિશનરીઓ ખોલી હતી જ્યારે અંગ્રેજો હતા એ વખતે શું કરવા માટે તો આદિવાસીઓને જે કેટલાક વિસ્તારો હતા ત્યાંથી લોકોને ધર્મ પરિવર્તન કરાવીને ખ્રિસ્તી બનાવવા માટે થઈને રીતસરની મિશનરીઓ ખોલવામાં આવી હતી તો આ તો આવું જ થશે જ્યારે મુગલોનું શાસન હતું ત્યારે તલવારની જોર ઉપર ધર્મ પરિવર્તન કરવામાં આવતું હતું તો લોકશાહીમાં પણ આવું જ થઈ શકે છે પરિણામે હાઈકોર્ટે કહ્યું છે કે સ્વેચ્છાએ કોઈ પણ વ્યક્તિને જે પણ નિર્ણય લેવો એ લઈ શકે છે પરંતુ આવા જે મેળાવડાઓ થાય છે એ બંધ થવા જોઈએ ઈવીએમ ઉપર સૌથી વધારે પ્રશ્નો ઉઠતા હોય છે ગઈકાલે અખિલેશ યાદવે લોકસભામાં કહ્યું કે એશીમાંથી એશી બેઠકો જો હું જીતું તો પણ હું ઈવીએમ ઉપર ભરોસો નહીં કરો જોકે એ તો પોલિટિકલ નિવેદન છે આપણે એનું સમર્થન પણ નથી કરતા કારણ કે હજુ સુધી આમાંથી કોઈ પણ નેતાની એટલી હિંમત નથી થઈ કે ઇલેક્શન કમિશનની સામે જઈને પ્રૂફ આપી શકે એટલો આ રીતે ઈવીએમ હેક થાય છે કોઈ પણ નહીં નથી થઈ અને આ બધા જોડે એટલા રૂપિયા છે કે મોટા મોટા ગૂગલના એન્જિનિયરોને કે ઇન્ફોસિસના એન્જિનિયરોને કે વિપ્રોના એન્જિનિયરોને હાયર કરી શકે છે બધું કરાવી શકે છે બટ સ્ટીલ એ લોકો એમની રાજનીતિ કરે છે આપણે એ રાજનીતિમાં નથી પડવું કારણ કે એક સમય ભાજપ પણ આ ઈવીએમનો વિરોધ કરતું હતું આજે કોંગ્રેસને બીજી પાર્ટીઓ કરે છે એ તો રાજનીતિમાં રહેવાનું પણ તકલીફ ક્યાં થાય છે તકલીફ આવા સમાચારોથી થાય છે બોરસદ શહેરના ભોભાફળી વિસ્તારમાં આવેલી શાક માર્કેટની પાછળ જે કચરાનો ઢગલો હતો એમાંથી બે ઈવીએમના યુનિટ મળી આવ્યા અમિયાદ ગામની પેટાચૂંટણીમાં છ વર્ષ પહેલા આ ઈવીએમ ઉપયોગમાં લેવાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે નોટ શ્યોર પણ એટલા માટે જે બે ઈવીએમ મળી આવ્યા છે એટલે આખું તંત્ર દોડતું થયું છે ને બરાબર વસ્તુ છે કે આવા ઈવીએમ જો મળી આવે પરિણામે જે અધિકારીઓ છે એમને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે પણ જે સેન્સિટિવ મુદ્દો અમુક જે વસ્તુ હોય કે જેને સાચવવાની હોય જેની માટેના અમુક નિયમોનું પાલન થવું જોઈએ હજુ આ ઈવીએમો સાચા છે ખોટા છે એની વિગતવાર માહિતી હજુ સુધી સામે નથી આવી પણ આવી જે ઘટનાઓ બનતી હોય ને એના લીધે થઈને આવી જે અફવાઓ છે અફવાઓને હવા મળતી હોય છે જોઈએ છે કે હા બે ઈવીએમનું શું નીકળે છે સાચા છે ખોટા છે ક્યાં વપરાય છે કઈ રીતે વપરાય છે તો ખુલાસો આપ્યા બાદ જ ખબર પડશે અને આવશે એટલે હું તમને સમીક્ષામાં ચોક્કસથી જણાવીશ રાહુલ ગાંધી એક નિવેદન આપે છે સંસદની અંદર કહે છે શું કહે છે હું નથી કહેવાનું કારણ કે જો હું કહીશ તો લોકો સિક્કો લઈને બેસી તમે તો કોંગ્રેસના સમર્થક છો તમે તો ભાજપના સમર્થક છો રાહુલ ગાંધી નિવેદન આપે છે કે જે છે આપને હિન્દુ કહેને હિંસક હોય અને પછી આગળ પાછળ એ અમુક વસ્તુઓ એડ પણ કરે છે કહે છે કે ભાજપ હિન્દુ નથી બધા હિન્દુઓ હિંસક નથી હોતા આવી ઘણી બધી વાતો કરે છે એ તમે યુટ્યુબ ઉપર જોઈને સંસદ ટીવીમાં આખો વિડીયો જોઈ શકો છો અને તમારી રીતે નક્કી કરી શકો છો કે એમણે શું કહ્યું છે અને કયા અર્થમાં કહ્યું છે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે નક્કી કરવા માટે સ્વતંત્ર છે કોંગ્રેસ એવું કહે કહે છે કે અમે બધા હિંસક નથી અને ભાજપ એવું કહે છે છે કે હિન્દુઓને હિંસક કયા હવે કોંગ્રેસ ભાજપ બંને પોતપોતાના મુદ્દાઓ કહેતા હોય ભલે ઠીક છે જે હોય પણ અમદાવાદમાં જે થયું એના ઉપરથી ખબર પડી કે બંને હિંસક તો છે જ એક બાજુ બીજેપી બજરંગ દળ વિહિપના કેટલાક કાર્યકર્તાઓ અને બીજી બાજુ કોંગ્રેસના કાર્યકર્તાઓ બંને એકબીજા ઉપર પથ્થર મારો કરી રહ્યા હતા આજ દરમિયાન એક પત્રકારના માથામાં પણ પથ્થર વાગે છે આજ દરમિયાન એક પોલીસવાળાના માથા ઉપર પણ પથ્થર વાગે છે આ બંને પથ્થરમારો કરી રહ્યા હતા એ જ દરમિયાન પોલીસ ત્યાં મૂક દર્શક બનીને ઊભી હતી પોલીસના હાથમાં લાઠી હતી પણ એ લાઠી લાગે ગાંધીજીની થઈ ગઈ હતી એટલે ઉઠાવવાનું ભૂલી ગઈ હતી અચાનક એમને ગાંધીજી યાદ આવી જાય છે અને એક પણ પથ્થર ઉપર પોલીસ લાઠી ઉપાડવાની હિંમત નથી કરતો ટેટાટના જે ઉમેદવારો હતા ગાંધીનગરમાં શાંતિપૂર્ણ રીતે પોતાનું વાત રાખતા હતા એમને તો ઘસડી ઘસડીને લઈ જતી હતી આ પોલીસ આ એ જ લોકો હતા કે જે મહિલાને પણ છોડવામાં આવતી હોય જેનો હાથ ભાગી નાખે એમ કરતા હતા એક મહિલાની ઇજ્જત લૂંટાય એમ એને ઘસેડીને લઈ જતા હતા એ જ પોલીસ જ્યારે બંને પાર્ટીના કાર્યકરો સામસામે પથ્થરબાજી કરતા હતા વિડીયોમાં ક્લિયરલી દેખાય છે પીએસઆઈ પીઆઈ બધા ત્યાં ઊભા છે જોઈ રહ્યા છે દરિયા આખે કે હા ભાઈ પથ્થર મારે છે તેમ છતાં કશું નહોતા કરતા હાથમાં દંડા શું કામ આપ્યા છે સાહેબ તમને કોઈ પણ પાર્ટીનો હોય કોંગ્રેસ હોય ભાજપ હોય ઇટ ડઝન્ટ મેટર કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ આવી રીતે પથ્થરબાજી કરે ને ગુજરાતની શાંતિના ડોહળે એમ થોડી ચાલે અને આ તો ગુજરાતની શાંતિ ડોળવા જેવી જ વાત થઈ છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં આવી કોઈ જ પથ્થરબાજીની ઘટના નથી બની પહેલી વાર આવું થયું છે અને એવું નહોતું કે પથ્થર એક બાજુથી ચાલતા હતા પથ્થર બંને બાજુથી ચાલતા હતા બંને બાજુના લોકો પથ્થર મારતા હતા એટલે આ હિંસાવાળી વાત તો બંનેમાંથી એક શોભે એવી નથી પણ એ વખતે પોલીસનું મુખ્ય દર્શક બનીને રહેવું આપણને એક વસ્તુ તો સમજાવે છે કે નિયમો બધા સામાન્ય માણસોને લાગુ પડે છે કારણ કે જો એમાં એક પણ દંડો પોલીસ ઉપાડતો તો એમાં જેટલા હતા બધા નેતાઓ હતા ક્યાંક બદલી થઈ જાય તો ક્યાંક લોચા થઈ જાય તો માટે આવી બાબતો જયારે આવે છે ને ત્યારે એક સામાન્ય માણસ છે ને ખૂણામાં બેઠો બેઠો ખરેખર મલકાતો હોય છે મલકાતો હોય છે પોતાની જાત ઉપર કે મેં વોટ આપીને આ લોકોને અહીંયા સુધી પહોંચાડે આ લોકો મારી શું હાલત કરી છે એ નેતાઓ છે એકબીજા સામે પથ્થરબાજી કરીને લડી રહ્યા છે પોલીસ અધિકારી છે બચાવનું કાર્ય કરવાનું એ મુગદર્શક બનીને જોઈ રહ્યા છે બસ આવું ચાલે છે આ લોકશાહીની અંદર એક દુઃખદ ઘટના એકસો ને ચોવીસ લોકોના મૃત્યુ થયા છે ખાનગી કાર્યક્રમ હતો હાથરસની અંદર યુપીના અને એંશી હજારથી વધારે લોકો ભોલે બાબા કરીને કોઈ બાબા છે એમના સત્સંગમાં આવ્યા હતા પહેલાં સીભાઈ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા અને ત્યાં ભાગદળ મચી અને પરિણામે એની અંદર એકસો ચોવીસ લોકોના મૃત્યુ થયા છે બહુ જ દુઃખદ ઘટના છે પણ આનો જવાબદાર કોણ જાણ મંજૂરી આપી એ કલેક્ટર કે મંજૂરી લીધી કે નથી લીધી એ પણ હજુ ખબર નથી પણ જેણે પણ કદાચ હોય તો એ કલેક્ટર ત્યાં પૂરતી વ્યવસ્થા ન રાખનાર પોલીસ કમિશનર કે પછી એ જે સભાનું જેણે આયોજન કર્યું હતું અને એને અવ્યવસ્થા મૂકી દીધી એ સભાનું આયોજન કરનારા ભોલે બાબા કે પછી ત્યાં ગયેલા લોકો કોની જવાબદારી આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે લોકો જવાબદારી નક્કી નથી કરી શકતા કોઈની જવાબદારી નક્કી કરવામાં પણ નથી આવતી હકીકતમાં આપણે સરકારને કહેવું જોઈએ પણ આવું જયારે થાય ને સત્સંગની અંદર આવું થાય ને ત્યારે આપણે એક વસ્તુ સમજવી જોઈએ કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો આપણે જોવું જોઈએ કે ત્યાં આપણી સેફ્ટી કેટલી છે એ પછી કોઈ મંદિરમાં દર્શન કરવા માટે જતા હોય કોઈ જગ્યાએ મેળામાં ફરવા માટે જતા હોય કોઈ સત્સંગમાં જતા હોય કોઈ પણ એની ફેરા કોઈ પણ જગ્યાએ આપણે જઈએ છીએ કે એમાં આપણી સેફટી કેટલી છે કોઈ પણ જગ્યાએ અગર આપણે કોઈ ખાવાની દુકાન છે લાંબી લાંબી લાઈનો લાગી છે બટ અગર ત્યાં આપણી સેફટી નથી તો આપણે પહેલા ત્યાંથી દૂર જવું જોઈએ કારણ કે એ સત્સંગ યોજનાર જે ભોલે બાબા છે એમના ઉપર કલેક્ટર ઉપર કે કમિશનર ઉપર આપણે આપણો જીવ દાવમાં ન મૂકી શકીએ કે એમણે પરમિશન લીધી હશે ના કર્યું હશે આ ભારત છે ગઢા જાવી એક આવું જ કઈ ગીત હતું એક અને આ જ હકીકત છે એકસો ચોવીસ લોકોના મૃત્યુ થાય છે પણ આમાં કોણ જવાબદાર છે એનો જવાબ આપણને ક્યારેય નહીં મળી શકે સૌની આજની સમીક્ષા કરવી જોઈએ હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર ધન્યવાદ